मित्रों આગળનો ટોપિક છે વધુ ગુપ્ત સંદેશ જો મોટા ગુપ્ત સંદેશ હવે આવે છે જો અહીંયા સંદેશ આપેલા છે પણ કાઈ સમજાય છે અને કાઈ સમજાતું જ નથી શોભના અને જગ્ગુ રમત રમી રહ્યા છે આ બંને રમત રમે છે આ શોભના છે અને આ જગ્ગુ છે परंतु कोमल तेमने समझी सकती नथी तेथी जग्गुए तेने नियम समझाव्यो जग्गु तेने समझावे छे के तू जो अमे दरेक मूळाक्षर ने तेनी पछीना मूळाक्षर साथे बदलेल छे एटले के अमे एफ नी जग्याए जी लखेल छे अने एन नी जग्याए ओ तो यस बन्यो जेड एफ टी આ કેવી રીતના બન્યું મિત્રો ખબર પડી તમને જો આવી રીતના જો એણે શું કર્યું છે એની જગ્યાએ શું લખ્યો બી બીની જગ્યાએ સી તો અહીંયાથી આપણે ઊંધું સ્ટાર્ટ કરવાનું જો એ બી સી ડી અહીંયા એના મૂળાક્ષર મૂળ રૂપે આપેલી છે જ્યારે આ ઉપર છે તે એક સ્કીપ કરીને આપેલી છે એટલે કે એની જગ્યાએ બી બીની જગ્યાએ સી સીની જગ્યાએ ડી ડીની જગ્યાએ ઈ આવી રીતના એણે લખેલું છે तो अहीं जेड एफ टी लखेलू छे जो तो आपणे जोईए आ उपरना एमां जोईए तो जेड एटले वाय जेड पछी एफ तो एफ नी जग्याए ई अने टी तो टी नी जग्याए यस तो शुं आवशे वाय ई एस यस आवे थई गयुं ने बन्युं ने एवी रीतना एणे आगळ पण लखेलू छे कोमल कहे ओहो હવે હું સમજી કોમલ જો મેં શું લખ્યું હવે કોમલે કઈક લખ્યું છે તો કોમલનો ગુપ્ત સંદેશ શું છે ચાલો આપણે જોઈએ જો એણે શું લખ્યું છે x અને f તો હવે આપણે શોધીએ x એટલે કે x અને f f ક્યાં છે x અહીંયા છે f અહીંયા છે તો w e तो पहला आपणे अहीं लखीए W E पछी B S F B S F लखेलुं छे ने तो एनी जग्या आपणे शुं समजवानुं तो B क्यां छे अहीं B B नी जग्याए A पछी S तो S नी जग्याए R A R F F नी जग्याए शुं छे E तो अहीं E पछी G જીની જગ્યાએ એફ એફ પછી એસ તો એસ ની જગ્યાએ છે આર આ પછી છે જે તો જે ની જગ્યાએ આઈ પછી છે એફ એફ ની જગ્યાએ ઈ અને ઓ ઓ માં શું છે એન તો અહીંયા એન આવશે પછી અહીંયા આવશે ઈ અને ટી તો ઈ ની જગ્યાએ ડી અને ટી ની જગ્યાએ એસ અરે વાહ કેવો સરસ સંદેશો મોકલેલો છે વી આર ફ્રેન્ડ્સ એટલે કે આપણે બધા મિત્રો છીએ એવું એણે લખ્યું છે હવે આગળ શોભના અને જગ્ગુએ શું લખ્યું છે આખું જોવાનું છે જોવ જોઈ શોભનાએ શું લખ્યું છે આ જે સંદેશો છે તેનું આપણે અહીંયા અર્થઘટન કરીએ તો પહેલા હું શોભનાનું લખું છું શોભનાએ લખ્યું છે હેલો પછી હાઉ આર યુ બરાબર આટલું લખેલું છે પછી બીજું જે લખેલું છે આ તેનો મતલબ અહીંયા થાય છે કે વિલ ડબલ્યુ આઈ ડબલ એલ વિલ યુ પ્લે પી એલ એ વાય પ્લે વિથ મી એટલે કે શું તમે મારી સાથે રમશો એવું કહે છે હવે ચાલો જોઈએ આવો છુપો સંદેશ જે આ જગ્ગુએ લખેલો છે ઉપરનો એનું કો જોઈએ શું થશે
तो जग्गुए लखेलू छे के आपेला हेलो हाउ आर यू नो जवाब आपेलू छे के FINE फाइन अमे केवा छीए फाइन पछी थैंक यू बराबर अने पछी जग्गु फरी थी पूछे छे के विल यू प्ले विथ मी तो एनो आंसर शू आपे छे यस आओ तेने आंसर आप्यो हवे अहीं शू छे समान नियम नो उपयोग करीने लखो मीट मी ऑन ध मून एटले के मने थोड़ाक टाइम एटले सांजे तू मळजे तो चलो आपणे करीए શું લખીશું હવે તો આવડી ગયું ને બધાને તો ચાલો આપણે બનાવો જોઈએ મીટમાં શું આવશે એમની જગ્યાએ જુઓ એમાં એમની જગ્યાએ પેલા આવશે એન તો અહીંયા આપણે લખીએ એન પછી આવશે ડબલ ઈ તો ઈની જગ્યાએ આપણે શું લખવાનું છે ઈની જગ્યાએ લખીશું એફ તો અહીંયા બે એફ આવશે બરાબર છે પછી છે ટી તો અહીંયા નીચે આપણે જોવાનો ટી ક્યાં છે અહીંયા તો ટી નું શું આવશે યુ મીટ હવે પછી એમની જગ્યાએ એન અને ઈની જગ્યાએ એફ તો અહીંયા પાછું આવશે એન એફ પછી છે મીટ મી પછી ઓન ઓ એન તો અહીંયા નીચે ગોતો ઓ અને આ એન તો પી ઓ લખવાનું પી ઓ પછી ઓન ધ ટી તો ટી ની જગ્યાએ યુ પછી એચ ની જગ્યાએ આઈ અને ઈ તો ઈ ની જગ્યાએ આવશે એફ તો અહીંયા શું લખવાનું યુ આઈ અને એફ અને મૂન એટલે એમની જગ્યાએ એન ઓ ની જગ્યાએ પી એટલે ડબલ પી અને છેલ્લે એન તો એનની જગ્યાએ શું આવશે ઓ બની ગયો આપણો સંદેશ બરાબર મિત્રો તમારે પણ આવા સંદેશ બનાવવાના છે હવે શું કહે છે અલગ અલગ નિયમ બનાવો અને તમારા મિત્રોને આવા ગુપ્ત સંદેશ મોકલવાનું અને ઉકલવાનું કહો ટોપિક છે ઊંધું ચત્તુ અનિશા રમી રહી છે તેના દોસ્તને તે બતાવી રહી છે કે તે તેના માથા પર પણ ઊભી રહી શકે છે જો અહીંયા તમને અનિશા દેખાય છે પેલા ઊભી છે અને પછી ઊંધી થઈ ગઈ છે અને બધાને બતાવે છે કે જો હું ઊંધી પણ થઈ શકું છું તમારી જેમ તમે પણ આવો કરો છો ને ઘરે એવી જ રીતના હવે અનિશા પત્તાની રમત રમે છે આપેલા પત્તાને ઊંધું કરતા કેવું દેખાશે તે દોરો તો આ પત્તાને ઊંધું કરીએ તો આ સેવન તો એમ જ આવશે પણ જે ફૂદડી છે એ કેવી આવશે ઊંધી આવશે અહીંયા બધી જ આપણે દોરવાની આવી રીતના તમારે આવી બ્લેકથી દોરવાની છે અને પછી શું કરવાનું છે એમાં કલર પૂરવાનો છે તમારે પણ આવું દોરવાનું અને પછી આની અંદર બ્લેક કલર પૂરવાનો છે બરાબર આની અંદર તમારે સ્કેચ પેન કરવાની છે હવે આગળ શું કહે છે ભોંય તળિયાની પેટર્ન એટલે કે આપણે જે ટાઇલ્સ કરીએ છીએ ને નીચે જમીન પર તેની પેટર્ન આપેલી છે શું તમે ક્યારેય આવા પ્રકારની ભોંય તળિયાની લાદી જોઈ છે ટાઇલ્સ જોઈ છે ને તમારા ઘરે પણ હશે
આ ડિઝાઇન એવી રીતે બનાવેલ છે કે તે સંપૂર્ણ ભોયતળિયાની જગ્યાને ઢાંકી દે છે, જેમાં વચ્ચે બિલકુલ જગ્યા રહેતી નથી. જો તમને અહીંયા દેખાય છે આ ટાઇલ્સ હશે, પણ તેમાં તમને વચ્ચે જગ્યા નહીં દેખાય. એટલે પેટર્ન કેવી દેખાય? સેમ પેટર્ન દેખાય. પછી અહીંયા પણ કેવી દેખાય? જો અહીંયા ચોરસ બને છે, પછી એની વચ્ચે પણ ચોરસ બને છે. અહીંયા ગ્રીન એવી રીતના અહીંયા નવી નવી પેટર્ન બને છે. એવી રીતના તમારે તમારી ઘરે, પછી કારખાના ઉપર, સ્કૂલમાં, ગમે ત્યાં તમે જાઓ ત્યાં તમારે ચેક કરવાનું કે જે ટાઇલ્સ છે એમાં શું બને છે, કેવી પેટર્ન બને છે. બરાબર મિત્રો, આપણે દિવાળીમાં આવી ટપકાવાળી રંગોળી કરીએ છીએ, સાચી વાત ને મિત્રો? તો એવું જ અહીંયા ટપકા આપેલા છે, તો એના પરથી આપણે શું કરવાનું છે, આવી પેટર્નો બનાવવાની છે. જો અહીંયા આપેલું છે તમને કે હવે તમે આપેલી લાદીને ભોયતળિયાને ઢાંકી દો. આ જે લાદી છે એ આપણે બનાવતું જાણો, અહીંયા વચ્ચે એક પોઈન્ટ લેવાનો, પછી એને આવી રીતના જોઈન કરવાનું. બરાબર, અને એમ કરતા કરતા શું બની જશે, આખી પેટર્ન બની જશે. જો આપણે સ્કેલની મદદથી પણ કરી શકીએ કે પહેલાં ડાયરેક્ટ આમ આખી જે પેટર્ન છે તે દોરી શકીએ. આ જે પોઈન્ટ છે એના ઉપર રાખી દેવાની સ્કેલ અને આખી પેટર્ન દોરી દેવાની. પછી અહીંયાથી આવી રીતના આપણે જોઈન કરી શકીએ, અને પછી એમાં જેવા કલર આપણને આપેલા છે એવા જ કલર પણ તમારે પૂરી દેવાના. જો અહીંયા આ કોફી, પછી પર્પલ, કોફી, પર્પલ, કોફી, પર્પલ એવો કલર પૂરી દેવાનો. એવી રીતના આ પણ પેટર્ન બનાવવાની છે. શું તમે આ ભોયતળિયાની ડિઝાઇન ગોળ લાદી માટે કરી શકો છો? કરી શકીએ મિત્રો, શું કહો છો તમે, હા કે ના? તો કહેવાય હા, અમે આ પેટર્ન ભોયતળિયા માટે પણ કરી શકીએ છીએ. હવે આપણે અહીંયા કરવા બીજું જોવાનું છે કે આ લીલી લાદીને જગ્યા છોડ્યા વગર ગોઠવવાનો પ્રયત્ન કરો. શું તમે એ કરી શકો? તમારા મિત્રો સાથે ચર્ચા કરો. જુઓ મિત્રો, તમારે પણ શું કરવાનું છે, આને આવી રીતના જોઈન કરવાના છે આ, અને અહીંયા સર્કલ બનાવવાનું છે. બરાબર છે, જો હું અહીંયા આવી રીતના સર્કલ બનાવું છું એવી રીતના તમારે અહીંયા સર્કલ બનાવતું જવાનું છે. અહીંયા પણ એવી રીતના સર્કલ, પરિકરની મદદથી કે એવી રીતના તમારે સર્કલ બનાવવાના છે, અને પછી એની અંદર શું કરવાનું, ગ્રીન કલર પૂરી દેવાનો છે. તો હવે તમને પૂછે છે કે શું તમે એ કરી શકો? તો હા, કરી શકીએ, પણ અહીંયા જગ્યા તો છોડ્યા વગર કરવાનું કહે છે, તો જગ્યા છોડ્યા વગર કરી શકીએ? તો શું આવશે જવાબ? ના, જગ્યા તેમાં બાકી રહી જાય છે. જો અહીંયા પણ આપણે આવું સર્કલ કરી દેશું તો એની વચ્ચે પણ અહીંયા પણ જગ્યા છૂટી જશે, એટલે કે જગ્યા છોડ્યા વગર આપણે કરી શકતા નથી. તમારે આ આખું પૂરું કરવાનું છે બુકમાં અને મને બતાવવાનું છે. જુઓ, ત્રીજું, લાદીની પેટર્ન પૂર્ણ કરો. એમાં તમારે અહીંયા આપેલું છે એને ખાલી શું કરવાનું, જોઈન્ટ કરવાનું છે. તો આને આપણે પહેલાં જોઈન્ટ કરી દઈએ. જો આવી રીતના બધા જ પોઈન્ટને એકબીજા સાથે જોઈન્ટ કરવાના, એટલે ફ્લાવર બની જશે. આને પણ અહીંયાથી આવી રીતના જો તમને દેખાશે કે કેવું ફ્લાવર બનતું જાય છે, અથવા તો બોક્સ પણ દેખાશે, બોક્સ પણ બને છે ને. તો આવી પેટર્ન તમારે બનાવવાની છે, આને તમારે ફિનિશ કરવાનું છે, અને પછી બ્લુ એન્ડ રેડ કલરથી આખામાં કલર પૂરવાનો છે. જો આગળનો પ્રશ્ન છે કે રામે તેની પાસે રહેલા બ્લોકની દિવાલ બનાવેલ છે, શું તમે
તમે તેના માટે આ પૂર્ણ કરી શકશો? તો આપણે તો કરી શકીએ ને. હા, તો પછી તેને આપણે કરીએ. જો અહીંયા 1 2 3 1 2 3 આપેલું છે, તો ફર્સ્ટમાં બ્લેન્ક, પછી સેકન્ડમાં આડી લાઈન છે, અને થર્ડમાં આવી રીતના ડિઝાઇન છે, બરાબર? તો આપણે પણ અહીંયા 1 2 3 પછી અહીંયા ફર્સ્ટ આવશે, તો અહીંયા તમારે કેવો કલર કરવાનો? યલો યા તો ઓરેન્જ કલર કરવાનો છે. પછી અહીંયા બ્લુ કલર કરવાનો, પછી આવી રીતના સ્કેલની મદદથી આડી લીટી કરવાની છે, અને અહીંયા પછી પર્પલ કલર કરવાનો, પર્પલ, અને પછી એમાં પોઈન્ટ્સ મૂકવાના છે આવી રીતના. પછી અહીંયા પાછું કયો કલર આવશે? યલો. પછી અહીંયા યલો આપેલા છે, તો યલો પછી બ્લુ કલર, પછી અહીંયા પર્પલ કલર, ફરીથી અહીંયા કયો? યલો, અને અહીંયા બ્લુ. પછી યાદ રાખવાનું કે પર્પલ આવશે ત્યાં આપણે પેટર્ન બનાવવાની છે, અને અહીંયા આડી લીટી કરવાની છે, બરાબર? અહીંયા પર્પલ આપેલો છે, તો પછી અહીંયા આવશે યલો, બ્લુ, ફરીથી અહીંયા પર્પલ, અને અહીંયા ડિઝાઇન આવશે, બરાબર? અને અહીંયા બ્લુમાં જ્યાં બ્લુ આવે ત્યાં પેટર્ન આવશે. અહીંયા ફરીથી યલો, અહીંયા યલો આપેલું છે, પછી બ્લુ, તો બ્લુમાં આડી લાઈન આવશે, અને અહીંયા પછી પર્પલ, તો પર્પલમાં પાછી ડિઝાઇન આવશે, અને અહીંયા ફરીથી યલો, અને અહીંયા બ્લુ, તો બ્લુ આવે ત્યાં શું કરવાનું છે? આવી આડી લાઈન. હું પેન્સિલથી કરું છું, પણ તમારે યાદ રાખો હંમેશા કલરથી જ કરવાનું છે. સ્કેચ પેન કલરનો યુઝ કરજો, પણ પાછળ જોજો છપાય નહીં તે ધ્યાન રાખજો. જો આગળ છેલ્લો ક્વેશ્ચન છે કે રેનુએ દિવાલને રંગ રોગાન કરવાનું શરૂ કર્યું, હવે તમે તેને આ પૂર્ણ કરવામાં મદદ કરો. જો અહીંયા એણે શું કર્યું છે? અહીંયા ગ્રીન, પછી આ બે જે પોઈન્ટ છે એમાં યલો, ફરીથી રેડ, ગ્રીન, અને આખું યલો, એટલે આખા પટ્ટા જે છે એ કેવા આવશે? યલો કલરના. તો આ આખો અહીંયા તમારે શું કરવાનું? યલો યલો યલો, પછી અહીંયા આ આખી લાઈન પાછી આવે છે ને, એમાં અડધામાં રેડ, એટલે કે અહીંયા રેડ, અને અહીંયા ગ્રીન આવશે. જો અહીંયા ગ્રીન, એમાં ગ્રીન, અને અહીંયા રેડ, અહીંયા પણ રેડ, અને અહીંયા ગ્રીન, ના અહીંયા આવશે રેડ, અને અહીંયા ગ્રીન, બરાબર? હવે આ આખામાં કેવું આવશે? યલો 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 યલો, વાય એટલે યલો, જી એટલે ગ્રીન, અને આર એટલે રેડ. તો અહીંયા આખામાં રેડ, પછી અહીંયા ફરીથી આર 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 રેડ, પછી આમાં જી 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 એટલે કે ગ્રીન કલર. આવી રીતના આખી પેટર્ન તમારે પૂર્ણ કરવાની છે, અને જ્યારે વર્કશીટ મોકલો ત્યારે એની સાથે તમારે ટેક્સ્ટબુક પણ મોકલવાની છે, અને વર્કશીટ પણ મોકલવાની છે. એમાં હું ચેક કરીશ કે કોણે પૂર્ણ કર્યું છે અને કોણે બાકી રાખ્યું છે, બરાબર? મજા આવી પેટર્નની રમતમાં? શું શીખ્યા આપણે? એક જ પેટર્ન એટલે કે એક જ ડિઝાઇન લઈને આપણે તેનું પુનરાવર્તન કરીને નવી નવી પેટર્ન બનાવી શકીએ, ડિઝાઇન બનાવી શકીએ, અને અંકોને અલગ અલગ રીતે ગોઠવીને, પિરામિડના રૂપમાં ગોઠવીને, પછી સર્કલના રૂપમાં ગોઠવીને તેની અવનવી રમતો જાદુ કરી શકીએ છીએ. ગણિતમાં પણ જાદુ થઈ શકે છે, અને અલગ અલગ રીતે સરવાળા બાદબાકી કરીને નવી નવી પેટર્નો આપણે મેળવી શકીએ છીએ. મજા આવીને મિત્રો?